લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અમદાવાદમાં ટ્રાફિકને લઈને તમામ તૈયારીઓ થઈ ગઈ છે પાર્કિંગ માટે ટ્રાફિક દ્વારા એક આઈજી સહિત બે હજાર પોલીસ કર્મી હાજર રહેશે તો એરપોર્ટ જીએમડીસી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ઓછામાં ઓછું ચાલવું પડે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે માત્ર એક કિલોમીટર જેટલું જ ચાલવું પડે તે માટે વ્યવસ્થા છે સાથે કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે જુદા જુદા ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે તો સાથે પંચાયત સંમેલનમાં બે હજાર અને સ્ટેડિયમમાં

એક આઈજી પાંચ એસપી દસ ડીવાય એસ પી ચોત્રીસ પીઆઈ પંચાવન પીએસઆઈ અને બે હજાર એચ સી પી અને ટીઆરબીનો ઉપયોગ કરવામાં આવનાર છે અમારો ટ્રાફિકનો બંદોબસ્ત ત્રણ સ્થળોએ છે એરપોર્ટ ઉપરના રોડ શો જીએમડીસી ગ્રાઉન્ડમાં પંચાયત મહાસંમેલન અને સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ આ ત્રણેય જગ્યાએ અમે યોગ્ય રીતે પાર્કિંગની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવેલી છે તો પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પર આગમન કર્યા બાદ કમલમની મુલાકાત લેશે પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને મજબૂત વ્યવસ્થા કરાઈ છે કમલમમાં એન્ટ્રી માટે હાઈટેક વ્યવસ્થા ગોઠવી દેવાય છે હોદ્દેદારોએ ઓનલાઈન ફોર્મ ભરવા પડશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે તેમના આગમનને લઈને પણ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કમલમમાં ભાજપના જે પણ કાર્યકરો છે જે પણ નેતાઓ છે તેમની સાથે આજે વાતચીત કરશે પ્રધાનમંત્રી સંબોધન કરશે બેઠક કરવાના છે પ્રધાનમંત્રી મોદી લેશે કમલમની બેઠક કમલમની મુલાકાતને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સીઆર પાટીલે તૈયારીઓની સમીક્ષા પણ કરી છે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળશે સોમનાથ ટ્રસ્ટની બેઠક ગાંધીનગરમાં રાજભવનમાં ટ્રસ્ટની બેઠક મળશે પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિત ટ્રસ્ટી મંડળ હાજર રહેશે સોમનાથ મંદિરના વિકાસકારોની આ બેઠકમાં સમીક્ષા થશે તો ગાંધીનગરમાં રાજભવન ખાતે આ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે આજે સાંજે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી જશે અને ત્યારબાદ આ બેઠક મળશે સોમનાથ મંદિર ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અહીંયા હાજર રહેશે સોમનાથના જે વિકાસ કાર્યો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે સાથે સમીક્ષા પણ કરવામાં આવશે